अक्का, મારી પાસે સારા સમાચાર છે. બેંકે દુકાન ખરીદવા માટે મારી બિઝનેસ લોન મંજૂર કરી છે. હું ખૂબ ખુશ છું, પણ હપ્તાને લઈને ચિંતિત પણ છું અક્કા. હવે હું અમારા ગામમાં થતી ઘરફોડ ચોરીઓથી ચિંતિત છું. હું તેનાથી બચવા માટે દુકાનના પ્રવેશદ્વાર પર સારા તારાઓ લગાવવાની યોજના બનાવી રહી છું. એ સારો વિચાર છે સુમિત્રા, જો તમે આવા નુકસાનથી પોતાને બચાવવા માટે પણ વીમો લઈ શકો છો. હા અક્કા, મારે એ જાણવું છે કે મારી નવી કિરાણાની દુકાન માટે મારે કયા પ્રકારનો વીમો લેવો જોઈએ? તમે જે પ્રકારનો ધંધો કરો છો અને ભવિષ્યમાં તમે જે જોખમોનો સામનો કરી શકો છો તેના આધારે વિવિધ પ્રકારના બિઝનેસ વીમા છે. જેમ કે તમે દુકાન, સ્ટોક, ઇન્વેન્ટરી, કોમર્શિયલ વાહનો અને વેરહાઉસ માટે વીમો લઈ શકો છો. દુકાન માટે વીમો, સ્ટોક અથવા ઇન્વેન્ટરી વીમો. સમજી ગઈ. એટલે દુકાનમાં કોઈ ચોરી, આગ અથવા અકસ્માતના કિસ્સામાં સુરક્ષા માટે મારે દુકાનનો વીમો લેવો જોઈએ. પણ અક્કા, નવી દુકાનના ઘણા ખર્ચાઓ છે. જો વીમા માટેનું પ્રીમિયમ બહુ વધારે હોય તો શું? સુમિત્રા, તમે તમારા ધંધાને સરળતાથી ચલાવી શકો તેની ખાતરી કરવા માટે વીમો પણ જરૂરી ખર્ચ છે. અકસ્માતના કિસ્સામાં તમે વીમા કંપની પાસેથી જે રકમ મેળવશો તેની સરખામણીમાં પ્રીમિયમ એક નાની કિંમત છે. વીમા સાથે તમારે ભારે નુકસાન સહન નહીં કરવું પડે અને તમારી વ્યવસાયિક કામગીરી ઓછી બાધાઓ સાથે ચાલુ રહી શકે છે. સમજી ગઈ અક્કા. મને એક વાત કહો, શું દુકાનનો વીમો મને અંદર રાખેલા સ્ટોક માટે વળતર આપશે? તે વીમા પોલિસીના પ્રકાર પર આધાર રાખે છે સુમિત્રા. તમે નિર્ણય લો તે પહેલા તમારે એજન્ટ પાસેથી પોલિસીની વિગતો પૂછવી જરૂરી છે. સ્ટોક અથવા ઇન્વેન્ટરી વીમો એક બીજી પ્રકારની વીમા પોલિસી છે જે તમે લઈ શકો છો. કોઈ પણ ઘટનાના કિસ્સામાં બેંક તમને તમારી દુકાનમાં સંગ્રહિત કરેલા સામાન માટે વળતર આપશે, એટલે નુકસાન ભરપાઈ કરશે. આભાર અક્કા, હું મારા પરિવાર સાથે આ બાબત ચર્ચા કરીશ અને વીમા એજન્ટ સાથે વાત કરીશ. ચોક્કસ સુમિત્રા, એકવાર તમે નક્કી કરી લો પછી મને કહેજો કે તમે કયો વીમો લીધો છે.